નમસ્કાર આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં સૌપ્રથમ તો આજે પાંચમા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂરું થયું છે એકાદ બનાવો સામે આવ્યા છે પણ ચોથા તબક્કા કરતાં વધુ શાંતિપૂર્ણ મતદાન થયું છે તબક્કામાં મહારાષ્ટ્ર પણ સામેલ હોવાના કારણે અનેક અભિનેતાઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે જો વાત કરવામાં આવે તો કુલ છસો અને પંચાણું જેટલા ઉમેદવારો મેદાને હતા જેની અંદરથી છસો ને તેર પુરૂષો હતા અને બ્યાસી જેટલી મહિલાઓ હતી વાત સંપત્તિની કરીએ તો તેત્રીસ ટકા જેટલા ઉમેદવારો કરોડપતિ છે અને એક ઉમેદવાર એવો પણ છે જેને સંપત્તિના નામે કંઈ જ નથી શૂન્ય છે ત્યારે રાહુલ ગાંધી સ્મૃતિ ઈરાની રાજીવ રૂડી રાજનાથસિંહ જેવા દિગ્ગજોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થઈ ચૂક્યું છે હવે વાત કરીએ તો પાંચમા તબક્કામાં પણ છપ્પન પોઈન્ટ અડસઠ ટકા જ મતદાન થયું છે અને હવે આ આંકડા જોઈ અને સૌ કોઈના મનમાં અનેક સવાલો થતા જ હશે અને તેના જવાબો આપણે બંને પક્ષના કાર્યકર્તાઓ પાસેથી જ મેળવીશું આજના સંસદ સંગ્રામમાં તો ચર્ચાની શરૂઆત કરીશું જેની અંદર ભારતીય પાર્ટીમાંથી હિરેનભાઈ કોટક જોડાઈ ચૂક્યા છે અને આંકડા ફરી એકવાર નિરાશાજનક સામે આવ્યા છે અડસઠ છપ્પન પોઈન્ટ અડસઠ ટકા જેટલું મતદાન આ વખતે થયું છે બે હજાર ઓગણીસ કરતા ઘણું ઓછું છે શું હજુ છે વાગ્યા સુધી મતદાન ચાલશે એટલે દસ ટકા સુધી વધવાની સંભાવના છે એટલે અત્યારે છપ્પન પોઈન્ટ અડસઠ ટકા જે થયું છે એ છાસઠ ટકા સુધી પહોંચવાની પૂરેપૂરી સંભાવના છે એટલે પહેલાં જે ચાર તબક્કાઓમાં થયું હતું એના કરતાં થોડું વધારે થયું છે એવું લાગે છે કારણ કે પશ્ચિમ બંગાળમાં તોતેર ટકા થયું છે સૌથી વધારે મતદાન બંગાળમાં થયું છે જ્યારે સૌથી ઓછું મહારાષ્ટ્રમાં થયું છે અડતાલીસ પોઈન્ટ છાસઠ ટકા એટલે બાકીના જે રાજ્યો છે એમાં અલગ અલગ આંકડાઓ છે પરંતુ હજી છેલ્લા કલાક દરમિયાન જે વધતું હોય છે એ અને ત્યારબાદ ચૂંટણી પંચ ફાઇનલ આપે છે એ આંકમાં બીજા ત્રણથી ચાર ટકા અગાઉ તો છ છ ટકા વધી ગયા છે પણ ત્રણથી ચાર ટકા તો ચોક્કસપણે વધે જ છે અને આ વખતે ચૂંટણી પંચ છે એ મતદારોની સંખ્યા નથી આપતું માત્ર આ ટકાવારી જ આપે છે ને એને ઘણી બધી શંકાઓ પણ ઉપજાવી છે અને નિયત સમય કરતાં ઘણું બધું મોડું પણ આપે છે નહીં તો અત્યાર સુધી અમે જે આ ચૂંટણીનું રિપોર્ટિંગ કરતા એનો અનુભવ અમને એવો છે કે આગળના દિવસે ટેન્ટેટિવ જે આંકડા આવી જાય બીજે દિવસે પરફેક્ટ ચૂંટણી પંચ છે એ આંકડો આપે એમાં બે કે ત્રણ ટકા વધીને હોય કારણ કે અમુક જગ્યાથી આંકડા ના પણ આવ્યા હોય પરંતુ આ વખતે ચૌદ ચૌદ દિવસ થાય છે ક્યાંક ચાર દિવસ થાય છે ક્યાંક છ દિવસ થાય છે એટલે ઘણી બધી શંકાઓ પણ એને ઉપજાવી છે અને બીજું સ્ત્રી મતદારો પુરુષ મતદારો કુલ અને ટકા આ બધું જ આપવામાં આવતું તો એના બદલાવ માત્ર ટકા જ આપવામાં આવે છે હવે એમાં ઘણું બધું પેલું થઈ શકે ફેરફાર થઈ શકે એને કારણે શંકાઓ ઉપજી છે અને વિરોધ પક્ષે આ અંગે શંકા પણ ઉભી કરે હવે આજે જે ઓગણપચાસ બેઠકો આ વખત તમે જો તમામ તબક્કામાં આ સીટોની ઓછી સંખ્યાના કારણે નાનો તબક્કો છે પરંતુ જે રીતે વીઆઈપી ઊભા રહ્યા છે એ રીતે મોટો તબક્કો છે એટલે આ જે જે ઓગણપચાસ બેઠક છે એમાં બિહારમાં પાંચ ઝારખંડમાં ત્રણ મહારાષ્ટ્રમાં તેર ઓડિશામાં પાંચ ઉત્તર પ્રદેશમાં ચૌદ વેસ્ટ બંગાળ સાત જમ્મુ કાશ્મીર અને લડાખમાં એક એક બેઠક આમ મળી અને ઓગણપચાસ બેઠકો ઉપર મતદાન થયું છે અને આજે જે ઈવીએમમાં જેમનું નસીબ પેક થવાનું છે એમાં રાજનાથ રાજનાથસિંહ સ્મૃતિ ઈરાની વર્ષિજ અમેઠી છે એણે સૌથી વધારે ધ્યાન છે કિશોરીલાલ શર્મા અને સામે સ્મૃતિ ઈરાની જે કેન્દ્રના મંત્રી છે એ બેનું જે રસાકસી છે પછી પિયુષ ગોહિલ છે રાહુલ ગાંધીની અમેઠીની બેઠક છે રાજીવ પ્રતાપ રૂડીની બેઠક છે લાલુના પુત્રી રોહિણી સારણથી લડે છે બિહારમાં આ બધી જ વીઆઈપી બેઠકો છે અને આજે વીઆઈપી વિસ્તારોમાં પણ બેઠકો આવેલી હતી એટલે ઘણા બધા હીરો હિરોઈન પણ મત કરવા મહારાષ્ટ્રની અંદર નીકળ્યા હતા હવે મહારાષ્ટ્રની સૌથી વધારે બેઠકો બે જગ્યાની છે મહારાષ્ટ્રની તેર અને ઉત્તર પ્રદેશની ચૌદ હવે ઉત્તર પ્રદેશની જે ચૌદ છે ને એમાંથી બે હજાર ઓગણીસમાં ભાજપ એ તેર બેઠકો જીતી હતી માત્ર એક રાયબરેલીની બેઠક છે એ સોનિયા ગાંધી જીત્યા હતા અને બાકીની બધી બેઠકો ભાજપ જીતી ગયું હતું એ જ રીતે મહારાષ્ટ્રની તેર બેઠકો જે આજે મતદાન થયું તેને તેર બેઠકો ઉપર ભાજપમાં વિજય થયો હતો એટલે હવે આવતા આ આ ચૂંટણીમાં શું રિઝલ્ટ આવશે એ તો આપણને ચોથી જ ખબર પડશે ગયા વખતે આ સ્થિતિ હતી કારણ કે ઘણી બધી બેઠકો ઉપર સજ્જડ રસાકસી છે અને આ વખતે અનુમાન લગાવવું સૌથી અઘરું એટલા માટે છે કે આ વખતે કોઈ લહેર નથી તમે જુઓ કે બે હજાર ચૌદનું ઇલેક્શન છે એ જે અન્ના હજારેનો ઉપવાસ બાબા રામદેવ મેદાનમાં આવ્યા હતા સ્મૃતિ ઈરાનીજી ગેસના બાટલા લઈને મેદાનમાં આવ્યા હતા ભાજપના નેતાઓ દૂધીને કોબીજને રીંગણાના હારડા પહેરીને મોંઘવારી સામે રોડ પર આવ્યા હતા જેને કારણે મોંઘવારી અને ભ્રષ્ટાચાર કોંગ્રેસના પ્રધાનોનો અને નેતાઓનો આ બે વસ્તુ બહુ હાઈલાઇટ થઈ જેને કારણે એક લહેર પેદા થઈ અને મોદી સાહેબનું અચ્છે દિનનું જે વચન હતું ને એના પર પ્રજા મોહિત થઈ ગઈ અને ત્યારબાદ જે બે હજાર ઓગણીસનું હતું એ પુલવામા અને બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઇકની છાયાની અંદર એ યોજાયું હતું જેને કારણે આખી એક લહેર રાષ્ટ્રવાદની લહેર પેદા થઈ હતી આ વખતે કોઈ લહેર નથી હા ભાજપના કદાચ શરૂઆતમાં એવું હતું કે રામ મંદિર છે એની જે પ્રાણ પ્રતિષ્ઠા છે એનાથી એક લહેર ઊભી થશે પરંતુ એ લહેર બહુ લાંબી નથી ચાલી અને અસર પણ થઈ છે એક ચોક્કસ વર્ગની અંદર એને ઇન્ફ્લુઅન્સ પણ છે અને મોદી સાહેબનો એક ચાહક વર્ગ બહુ જ એનાથી ધન્યતા પણ અનુભવે છે પરંતુ જે એ લહેર થવી જોઈએ લહેર નથી થઈ એટલે આ વખતની જે ચૂંટણી છે એ લહેર વગરની ચૂંટણી છે અને એટલા માટે કોઈ પણ અનુમાનો છે એના પર જવું એ થોડું અઘરું થઈ ગયું છે કેમ કે વાતાવરણ જોઈને તો બે પ્રકારના જે સર્વેક્ષણો આવી રહ્યા છે ભાજપ તરફી ચેનલો છે મોટી ચેનલો એ ભાજપને બહુમતી અપાવી એની વાત કરે છે જ્યારે જે યુટ્યુબની ને બધી ચેનલોના જે પત્રકારો છે જે વર્ષોથી આ ફિલ્ડમાં કામ કરે છે એ લોકો એનાથી જુદું જ કહી રહ્યા છે શું પરિણામો આવશે એના માટે તો આપણે ચોથી તારીખ સુધી પ્રતિક્ષા કરવી રહી બાકી તો આજે જે છે એ રસપ્રદ ચૂંટણીનો પાંચમો તબક્કો પૂરો થયો અને હવે પછીના જે બે તબક્કા છે એમાં છઠ્ઠા તબક્કામાં અઠ્ઠાવન બેઠકો

તો જે લહેરવાળી વાત હતી ત્યાંથી શરૂ કરીએ તો બે હજાર ચૌદની ની જો વાત કરીએ તો બે હજાર ચૌદમાં માં માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે તત્કાલીન આપણા મુખ્યમંત્રીશ્રી હતા એમણે જે ગુજરાત મોડલ રજૂ કર્યું હતું એ ગુજરાત મોડલની એક લહેર હતી ત્યારબાદ બે હજાર ઓગણીસની વાત કરીએ તો એમના જે શાસન છે પાંચ વર્ષના એ પાંચ વર્ષના સુશાસનની શરૂઆત હતી અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતથી શરૂઆત આપણે સત્તર દિવસમાં નર્મદા બંધની ઊંચાઈ વધારવાથી શરૂ કરી અને ગુજરાતને જે લાભ થયો એ ઉપરાંત એમણે એ જ વસ્તુઓ ખાસ કરીને જ્યારે આપણે વાયબ્રન્ટ ગુજરાતની વાત કરીએ છીએ જેવી રીતે ગુજરાતનો વિકાસ થયો આર્થિક વિકાસ થયો અને ગુજરાતની છબી એક સમયે એવી આપણે બે હજાર ચૌદમાં જોતા હતા એ જ છબીને એમણે પાંચ વર્ષમાં સમગ્ર રાષ્ટ્રમાં લાગુ કરવાનું કામ કામ કર્યું અને એના કારણે બે હજાર ઓગણીસમાં પણ આપણને એ લાભ થયો ચોક્કસપણે ત્યારે જે કંઈ પણ ઘટનાઓ બનેલી એ ઘટનાઓની અસર ચોક્કસપણે હોય પરંતુ જે સુશાસન છે એની અસર છે એ સામાન્ય રીતે લોકોના મનમાં સ્પર્શી જતી હોય છે મત આપતી વખતે મતદાર જે નાગરિક છે ભારતનો એ સ્વાભાવિક રીતે પોતાની સુખાકારી અને પોતાના જીવનમાં આવેલા સુશાસનના પરિણામોને ધ્યાનમાં રાખીને મતદાન કરે અને એના આધારે આજે બે હજાર ઓગણીસની ની વાત કરીએ તો બે હજાર ઓગણીસ થી લઈને બે હજાર ચોવીસ સુધીનું જે દસ વર્ષનું શાસન છે એના કારણે આજે ગુજરાત મોડેલથી આગળ વધી અને આજે આપણે જ ભારત મોડલ શબ્દનો પણ પ્રયોગ કરતા થયા છીએ એના કારણે છે કે વિશ્વમાં જ્યાં પણ આપણે જઈએ છીએ ગુજરાતીઓ જ્યારે બીજા રાજ્યમાં જાય છે અથવા ભારતના લોકો બીજા દેશમાં જાય છે તો ત્યારે પણ એમને એ મોડલ છે એ સામે આવતું હોય છે આપણને ગયા વખત કરતા વધુ મતદાન જોવા મળશે પરંતુ જે ઘટી રહ્યા છે એનું કારણ આ વખતની ગરમી પણ ક્યાંક ને ક્યાંક ભાગ ભજવી જાય છે એના માટેની તમામ વ્યવસ્થા ચૂંટણી પણ છે જ સુંદર કરે છે દરેક મતદાન મથક ઉપર આખા દેશમાં જ્યાં જ્યાં મથકો છે ત્યાં ત્યાં ઠંડા પાણીની વ્યવસ્થા કરેલી છે ઘણી જગ્યાએ છાસની પણ વ્યવસ્થા કરી છે લોકોને આવવા જવા માટે ત્યાં આવે ત્યારે એમને મોટી ઉંમરના લોકો છે એમને સ્વાભાવિક રીતે ગરમીની વધારે તકલીફ હતી એની પણ વ્યવસ્થા કરી તેમ છતાં જે પ્રકારે જે મતદાનની જે ટકાવારી વધવાની જે શક્યતા છે એમાં સૌથી મોટો ભાગ ક્યાંક ને ક્યાંક ગરમી ભજવી ગઈ છે આજે પણ આપણે જોઈએ છીએ આજના સમાચાર પત્રોને જો ધ્યાનમાં લઈએ તો ગુજરાતના તમામ સમાચાર પત્રોમાં ગરમી છે એ મુખ્ય સમાચાર બનીને સામે ઉભરી રહ્યા છે પરંતુ તેમ છતાં નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા એમની જે વિકસિત ભારતની બે હજાર સુડતાલીસની ગેરંટીની વાત કરીએ અને સુશાસનની વાત કરીએ તો લોકોને હવે ભારત છે એ નવા માર્ગ પર નવું ભારત જે રીતે ડેવલપ થઈ રહ્યું છે અને ભવિષ્યમાં જે નરેન્દ્રભાઈ મોદીના જે વચનો છે એની ગેરંટી પર સંપૂર્ણ શ્રદ્ધા છે એટલે જે મતદાન છે એ ટકાવારી છે એ ઘટી નથી એટલી જ ટકાવારી રહી છે એ બહુ સારી બાબત છે ચોક્કસથી મુકેશભાઈ તમે કયા કારણોને જવાબદાર માનો છો મતદાન ઓછું થવા પાછળના હું તો એવું જ કહું કે આજે મતદાન થયું એ મોદી સાહેબ ને થયું કોંગ્રેસને કોઈ વાટ જ નથી એવું જ કહેવાય ને મારે તો કારણ કે એમના કહેવા મુજબ તેવું છે જેટલું મતદાન થયું મોદી સાહેબની ની લોકપ્રિયતાથી થયું બીજું કઈ થયું નથી મને એમ થાય આવી વાત હાસ્યાસ્પદ નહીં કરી જોઈએ કારણ એવું છે કે આજે ઓગણપચાસ લોકસભા સીટ ઉપર મતદાન હતું એમાં અત્યાર સુધી એવી માહિતી મળી કે ભાઈ છપ્પનથી સત્તાવન ટકા થયું કદાચ હજી વધશે અને અત્યારનું જે ચૂંટણી પંચ કામ કરી રહ્યું છે અને પહેલાંની જે આપણને અનુભવ છે એ પ્રમાણે બે દાડા પછી આંકડા વધે વળી પાછા અઠવાડિયા પછી આંકડા વધે એટલે એ કંઈ સાલું ગણિત ચૂંટણી પંચનું સમજાતું નથી કે આટલા ડિજિટલ યુગની અંદર આધુનિક યુગમાં એક દિવસે કે રાત્રે બાર વાગે કે બહુ બહુ તો બીજે દાડ સવારે ફાઇનલ આંકડા આવી જાય પણ છ છ દિવસ સુધી આંકડા વધતા 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 આગળ આવે એ પણ એક સુપ્રીમ કોર્ટમાં પણ ગયું છે એટલે એ બી એક વિચારવાનો વિષય છે બીજી વાત એવી છે કે ઓછું મતદાન આ બહુ જ જો સારી રીતે કહું તો સૌથી પહેલો મુદ્દો ગરમી છે એમાં હું 100% ટકા છું કે ગરમી છે પણ એ ગરમી કેવું છે કે ગરમી ગરીબને પણ લાગે છે અમીરને પણ લાગે છે દરેકને ગરમી લાગે છે ગરમી કોઈ એક વર્ગને નથી લાગતી એટલે ગરમી છે 100% ની વાત અચ્છા ગરમી એટલે મે મહિનો મે મહિનામાં એટલા માટે હોય છે કે ભારત દેશની સ્કૂલોની અંદર વેકેશન હોય અને લોકસભાની ચૂંટણી આખા દેશમાં હોય એટલે સ્કૂલોની અંદર મતદાન મથકો હોય અને કામમાં લેવા માટે એ એક પીરિયડ લગભગ રખાયો એવું મને નોલેજ છે પણ એ જે વેકેશનનો પીરિયડ છે ને એ ગરમીનો પીરિયડ છે એટલે આ વખતે ગરમી લગભગ ગુજરાતમાં તો સૌથી વધારે છે પણ છતાંય મહારાષ્ટ્ર એમપી યુપી બધી જગ્યાએ ગરમીને કારણે થયું હોય બીજું છે એન્ટી ઇન્કમબન્સી એટલે કે નારાજગી મતદારોની નારાજગી એક ફેક્ટર છે કઈ છે હમણાં કહું છું બીજું વેકેશનનું મેં કીધું મોંઘવારીની વાત કરું તો મોંઘવારી જે છે જે વર્ગ મતદાન કરવા જે લોઅર મિડલ ક્લાસ અને મિડલ ક્લાસ એ ન એટલે નીકળે કે ભાઈ દસ વર્ષ થયા મોદી સાહેબે કહ્યું હતું કે પચાસ રૂપિયા પેટ્રોલ ચારસો રૂપિયા બાટલો બે હજાર ચૌદમાં સ્મૃતિબેનને બધા બાટલો લઈને ફરતા પેલા બાબા રામદેવને બધા એ લોકોએ કશું જ કર્યું નહીં બે હજાર ઓગણીસમાં પાછું કહ્યું કે અમે કોંગ્રેસના ખાડા પૂર્યા અત્યાર સુધી ચલો ભાઈ તોય મત આપ્યા હવે બે હજાર ચોવીસમાં તમે પચીસ વર્ષનો રોડ મેપ બતાવો છો અને બે હજાર સુડતાલીસની વાત કરો છો પણ તમે દસ વર્ષ દરમિયાન તમે શું કર્યું એવું ક્યાંય મોદી સાહેબ કે એમના દિગ્ગજો જાહેર સભામાં બોલ્યા નથી હા જાહેર સભામાં એ શું બોલ્યા છે આ વખતે ઘણું બધું લોકપ્રિય વસ્તુ બોલ્યા છે કે જે વસ્તુનો પ્રચાર અમારે કરવો જોઈએ એટલે કે ઇન્ડિયા અને કોંગ્રેસે કરવો જોઈએ એ એ કરી રહ્યા છે કે જો કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન સરકાર આવશે તો મંગળ સૂત્ર લઈ લેશે બે ભેંસ હશે તો એક ભેંસ લઈ લેશે એટલે એમને અંદર દહેશત તો છે જ કે સરકાર આવશે આ આ અમે પણ પ્રધાનમંત્રી કે છે જો એમને કામમાં વિશ્વાસ હોય મતદારોમાં વિશ્વાસ હોય તો પછી એમણે તો એ વાતને ધ્યાને જ લેવાની જરૂર નથી મંગળસૂત્ર જતા રહે કે ભેંસ જતા રહે પબ્લિક એ વિચારે છે કે મોદી સાહેબ આપણને આવું ડરાવે છે કેમ પેલા હિન્દુ મુસલમાનમાં ડરાવતા હતા હવે આ ભેંસમાં ડરાવો માંડ્યા કે જે વસ્તુ શક્ય નથી તમે કહો છો એ પ્રમાણે કે રાહુલજીને ગણતા નથી ને કોંગ્રેસને ગણતા નથી ઇન્ડિયા ગઠબંધનમાં ભલે નથી તો સવારે ઉઠી અને તમે રાહુલજી ચાલીસા અને પ્રિયંકાજી ને કોંગ્રેસ ને ઇન્ડિયા ગઠબંધન આના સિવાય તો કોઈ વાત નથી બીજી વાત આ જે વાત છે ને નેતાઓનો બફાટ આ પણ એક કામ કરી ગયું છે કે લોકો અંદરથી એવું વિચારવા માંડ્યા કે ચાલુ આ આપણે પાંચ વર્ષે લોકસભામાં દેશ માટે એક નેતાને ચૂંટીને મોકલી પાંચ વર્ષ દરમિયાન નથી પણ જાહેર સભામાં આવે અને છતાં એમની જો પ્રકારની હોય તો મને એવું લાગે કે આ આ સાલી શું થઈ રહ્યું છે એટલે મતદારોમાં આ વસ્તુ અત્યારે ઘર કરી ગઈ છે અને છેલ્લે એક વાત કહું કે જ્યારે જ્યારે આ પ્રકારના નિવેદનબાજી થઈ છે ને હમણાં એક મને યાદ આવ્યું સમાજ નો પુત્ર અને એને ઘરેણું કહી શકાય કે જે વિશ્વનો ટેકનોક્રેટ અને જયારે ઇન્દિરાજી વડાપ્રધાન હતા સ્વગ્રસ્ત ત્યારે એમણે જે આ દેશ માટે કર્યું અને ઇન્દિરાજી એ કહ્યું રાજીવજીને સાથે રાખો અને રાજીવજીને સાથે રાખી એમણે ફાઈબર ઓપ્ટિક ઉમેર્યું અને સાહેબ આજે તોડી મરોડી ને તમે વાત કરી પણ એને જે સારા કામ કર્યા છે લુઆર સુથાર સમાજના પુત્ર એ ક્યારે શબ્દ બોલ્યા મોદીજી કે તમે સાહેબ આ દેશ માટે સારું કામ કર્યું છે નથી બોલ્યા તો શું તમને વિશ્વકર્મા સમાજ માફ કરશે મુદ્દાઓ તમને કેમ ના દેખાયા જો મતદાન જો આપણે વાત કરી મતદાન ના કારણો આપણે ચર્ચા કરી લીધી પરંતુ જે રીતે મારા કોંગ્રેસના મિત્ર કહી રહ્યા છે કે શા માટે કોઈ અમે અમારી સિદ્ધિઓ નરેન્દ્રભાઈ મોદીએ દસ વર્ષમાં કરેલા સુશાસનના તમામ પરિણામો વિશે ચર્ચા કરી નથી તો કદાચ એમણે ન તો અમારો સંકલ્પપત્ર ધ્યાને લીધો છે અથવા તો જ્યારે જ્યારે પણ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કંઈ પણ વાતો કરી છે એને પણ સાંભળી છે ધ્યાનથી અથવા સાંભળી હોય તો એને ક્યાંક દરગુજર કરી રહ્યા છે પરંતુ જે મુદ્દાઓ સૌથી અગત્યના હતા એને ઉત્સાહની ખાસ જરૂર હતી ને જે પ્રકારે સામ ભિત્રોડા બોલેલા એ સામપિત્રોળા એ સંકલ્પ સમિતિ એમનું સંકલ્પ પત્ર એમનો ચૂંટણી ઢંઢેરો છે એને ચૂંટણી ઢંઢેરા સમિતિના અધ્યક્ષ હતા તો એના અધ્યક્ષ હતા અને એ અધ્યક્ષ જ્યારે કંઈ પણ વસ્તુ કહે છે તો એ સ્વાભાવિક રીતે લોકોને ધ્યાનમાં ખાસ કરીને આવતી જ હોય છે એમણે તો એવું નિવેદન કરેલું હતું કે જો કોંગ્રેસની સત્તા આવશે તો જે ઇનહેરિટન્ટ ટેક્સ અમેરિકામાં લાગુ પડે છે જે માત્ર અઢાર થી ચાલીસ છે અને એ પણ પાંચ જ કાઉન્ટીમાં ને એ અહીંયા લાગુ કરવામાં આવશે આ પ્રકારની જે વાત કરી એ ખરેખર બહુ મોટો ખતરો હતો એટલે કેવું હતું કે આટલા વર્ષનો જે કૌભાંડથી ભેગા કરેલા જે સંપત્તિઓ જે બધા કોંગ્રેસ નેતાઓની બહાર આવી છે જે રીતે આપણે જોઈએ છીએ કબાટોના કબાટો ભરાઈને સંપત્તિ આવી રહી છે પૈસા આવી રહી છે રોકડા રૂપિયા નીકળી રહ્યા છે આ બધું શું છે હવે આગળ જતા એવો વિચાર ક્યાંક ને ક્યાંક રજૂ કર્યો શામ પેદ્રોડાજી કે આગળ જતા કોંગ્રેસ હજુ પણ લોકોની પચાસ ટકાથી વધુ સંપત્તિ છે એ લઈ લેશે એટલે કે દાખલા તરીકે એક પિતાએ પતિ પત્ની એકઠા થઈને જીવનમાં જે મરણ મૂળ એકઠી કરી છે એ મરણ મૂળી પચાસ ટકાથી વધુ લઈ લેશું આ પ્રકારની જે વાત બાહ્યાત વાતો કરવામાં આવે તો સ્વાભાવિક રીતે લોકો સમક્ષ એ મૂકવી જરૂરી છે અને સાથે સાથે જે રીતે પાંચસો વર્ષથી આપણે રાહ જોયા હતા એ રામીલાલના મંદિરની જે પ્રકાર સપનું જોઈ રહ્યા હતા આપણે તમામ લોકો જોઈ રહ્યા હતા અને એ જ્યારે સપનું પૂરું થયું છે ત્યારે સ્વાભાવિક રીતે લોકો શ્રેય આપે એમાં ખરેખર કોંગ્રેસે રાજી થવાનું હોય પણ એને બદલે એ પણ આવ્યા ત્યારે એમ કહ્યું કે અમે ત્યાં એટલા માટે નથી આવ્યા કે અમુક લોકોએ વિરોધ કરેલો ચાલો એ છોડી દો તો આપ કદાચ આપણે આપણી લોકશાહીનું જે મંદિર કહેવાય એવી નવી સંસદના ઉદઘાટનમાં પણ કોંગ્રેસે હાજરી ના આપી આ બધું લોકોને ખૂબ જ ખટકી ગયું ને એના કારણે લોકોએ આજે જે મતદાન કર્યું છે એના પરિણામ ચાર તારીખે ચોક્કસપણે આપણને જોવા મળશે આટલી ગરમીમાં ગયા વખત જેટલું જ થતું હોય તો એનો અર્થ પણ એક સ્પષ્ટ છે કે લોકોમાં એક સ્પષ્ટ જુવાડ છે લોકોને વિશ્વાસ છે તેની સંખ્યામાં પણ ધરખમ વધારો થયો છે ને હિરેનભાઈ એ પણ આપણે જોઈ શકીએ છીએ ને હાલ બિલકુલ નવા મતદારોએ ખૂબ જ ભાગ લીધો છે નવા મતદારો મતદાન માટેનું અભિયાન જેટલું વોટિંગ વધુ થાય એટલું કોંગ્રેસ નુકસાન થાય એ પ્રકારની માનસિકતા બનેલી હોવાના કારણે ક્યારેય પણ લોકશાહીની ની કોઈ પણ વાત અત્યાર સુધીમાં કોંગ્રેસે કરી હોય દાખલો નથી મુકેશભાઈ આપ શું કહેશો અને આજે કોંગ્રેસ દ્વારા તમારા પક્ષ દ્વારા તમારા કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી

એટલે પછી ક્યાંક કોક એવું કે કાં તો ભાજપના જેટલા હતા ને એટલા જ શોધી સુધી ન મેલાયા જે નથી કર્યું ને મતદાન એ કોંગ્રેસના હતા આવી વાતો આવે શું કરી શકાય તમને એક વાત કહું કેટલાય દિવસથી તમે આ જે ડિબેટ આપણે કરીએ છીએ તમારી તો મીડિયાની તો નજર હોય જ કે ચારસો પાર બોલતા બંધ થઈ ગયા છે દસ દિવસથી ચારસો પાર પાંચ લાખની લીડ બોલતા હતા પેલા આપણા પાટીલ સાહેબ એ તો બિલકુલ એ ભૂલી ગયા છે બરાબર અને બીજી વાત કે તમે જે સામ પિત્રોડાજીની વાત કરીને મને એમ થાય તમારી પાસે તો એનું વિઝ્યુઅલ હોય જ જો તમારે દેખાડી શકવું હોય તો ટીવીમાં અત્યારે બતાવાય કે સામ પિત્રોડાજી એવું ક્યાંય કહ્યું છે કે ભારત દેશની કોઈ પણ સંપત્તિ લઈ અને અડધી દેશને કે બીજાને આપી દેવાશે એવું ક્યાંય નથી કર્યું આવો લુઆર સુતાર વિશ્વકર્માના દીકરાનો ખોટો પ્રચાર ના કરો તમે હજી કહું છું તમે વિઝ્યુઅલ જોઈ લેજો બાપા શું છે પ્લીઝ પ્લીઝ તમે એના વિડીયો જોઈ લેજો એની ક્લિપ જોઈ લેજો અમારા તો ભાઈ છે અમને ખબર છે શું બોલ્યો છે પણ એ માત્ર એવું બોલ્યા હતા અમેરિકામાં આવી પોલિસીઓ છે હું કોઈ હોદ્દેદાર હોય અમેરિકામાં અને ભારતમાં કોઈ વસ્તુ હોય તો ભારતમાં હું વાત કરું તો એનો મતલબ એવો નથી કે અમેરિકા ઇમ્પ્લિમેન્ટ કરું

તમે જીવી રહ્યા છો અને પ્રચાર કરી રહ્યા છો એ દેખાય છે આ તમારો બફાટ કે આવા ન દસ વર્ષમાં તમે નિષ્ફળ ગયા છો ખેડૂત નીતિમાં નિષ્ફળ ગયા છો શિક્ષણ માં નિષ્ફળ ગયા છો આરોગ્ય માં નિષ્ફળ ગયા છો કોરોનામાં ખોટા આંકડા રજૂ કરી લોકોને ગુમરાહ કર્યા છે આ દરેક ઓક્સિજન

તમારાત હતી ને એ જાહેરાત હતી એ કોઈ બોલાય ગયું એવું કઈ નહોતું અને આ માનસિકતા છેલ્લો પ્રશ્ન તમને ચારસો પાંચ નું શું થશે ચોકસથી ચારસો પાર આ વખતે થવાની છે સરપ્રાઈઝો બધી જોવાની છે જેટલા લોકો પણ આ એ બિલકુલ આ છે ને મને પેટ્રોલ ચારસો પાર વાળી બાબત મારે તો હું તો ગુજરાત છું ગુજરાત ની જ વાત કરીશ બેન આપણે જ્યોતિન્દ્ર દવે આપણા એક બહુ સારા લેખક હતા અને એમણે એમની આત્મકથામાં લખેલું કે હું નાનો હતો ત્યારે સાત ડોક્ટરે કહ્યું હતું કે આ બાળક સાત દિવસ નહીં જીવે પરંતુ એ સાતે ડોક્ટર છે આજે ધામમાં છે ને હું અહીંયા બેઠો છું આ સ્થિતિ થવાની છે ચારસો પાર પણ જવાનું છે અને ગુજરાતમાં માં છવ્વીસ બેઠક ઉપર પાંચ લાખ થી વધુ ની લીડ હજુ પણ તમે બરોબર લખી લેવું તો લખી લેજો મેં માગી છે કે દેશની દીકરી એવું પણ કહ્યું છે કે મેરે ભાઈ કો ચાર કિલોમીટર ચલાય દેશ પ્રોબ્લેમ સુનને કે એ ગુજરાત આવ્યા પણ માટે અરે છેલ્લે યાદ કરો વિધાનસભાની ચૂંટણી તમારા રાહુલ પ્રવેશ નતો કર્યો કોંગ્રેસ ભૂલી ગયા તમે હજુ પણ યાદ કરો તમે ડર બતાવો અને ભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર બંને પક્ષોના કાર્યકર્તાઓ દ્વારા ઘટતા જતા મતદાન માટે ઘણા બધા રીઝન આપવામાં આવ્યા છે પણ પાંચે પાંચ તબક્કામાં મતદાનની ટકાવારી ઘટી જ રહી છે અને તેના પરથી એવું સ્પષ્ટ લાગે છે કે કાં તો પ્રજા કન્ફ્યુઝ છે અને કાં તો પછી પ્રજા આશા છોડી અને બેઠી ચૂકી છે કારણ કે રાજકારણની પરિભાષા હવે બદલાઈ ચૂકી છે અને પ્રજા તેને સ્વીકારી ચૂકી છે આવતીકાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે સંસદ સંગ્રામમાં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર